ઉનાળાની આખરી ગરમીમાં પશ્ચિમ ભરૂચમાં રાત્રે લોકોના પંખા અચાનક ફાસ્ટ તો લાઇટો થઈ રહી છે ડીમ. વીજ વોલ્ટેજ વધઘટને લઈ સર્જાતી સમસ્યા મુદ્દે પાંચ બત્તી વીજ કંપની ખાતે લોકોની પસ્તાળ પડી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં ઉનાળાની આકરી ગરમી સાથે પ્રજાજનો વીજ સમસ્યા સામે પણ ઝઝૂમી રહ્યા છે. ઉનાળામાં વીજ ડિમાન્ડ સાથે વપરાશ વધતા તેની સીધી અસર દક્ષિણ ગુજરાત વીજ કંપનીના નેટવર્ક અને લોકોના ઘરમાં રહેલા ઉપકરણો ઉપર પડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ ભરૂચની સોસાયટીઓમાં રાત પડતા જ પંખા ધીમા અને ફાસ્ટ અને લાઇટો ઝબુક ઝબુક થવા લાગે છે. વીજ વોલ્ટેજ હાઈ લો થવાના કારણે લોકોના ઉપકરણોને પણ નુકસાન થઈ રહ્યું છે. સાથે વીજ વિક્ષેપની સમસ્યાઓ પણ વધી છે, જે અંગે રજૂઆત કરવા પશ્ચિમ વિસ્તારની સોસાયટીના લોકો પાંચ બત્તી વીજ કંપનીની કચેરીએ પહોંચ્યા હતા. સાથે વિપક્ષી કોંગ્રેસી નેતા શમશાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા પણ જોડાયા હતા. વીજ ક્ષતિઓ અંગે લોકોએ અધિકારીઓને રજૂઆત કરી તેનું તાકીદે નિરાકરણ લાવવા માંગણી કરી હતી. આજે ભરૂચમાં જે વિદ્યુત બોર્ડ છે ત્યાં આગળ પશ્ચિમ વિસ્તારની સોસાયટીઓના આગેવાનો આવેલા છે. કારણ કે એમને ઘણી તકલીફ છે. ત્રણ મહિનાથી અમે જોઈ રહેલા છે કે રાતે લાઇટ જાય, બબે કલાક સુધી લાઇટ આવતી નથી અને વોલ્ટેજ અપ એન્ડ ડાઉન થાય, અપ ડાઉન થાય. એના માટે ઘરના સાધનો પણ બધા બળી ગયેલા છે, બળી જાય અને એની વારંવાર ફરિયાદ કરવા છતાં ગુજરાત વિદ્યુત બોર્ડ તરફથી કોઈ પણ જાતની કામગીરી થતી નથી. એના માટે સ્થાનિક માણસો આવેલા છે અને અમે વિપક્ષ તરીકે એમની સાથે આવીને રજૂઆત બી કરેલી છે. આગળ પણ ચાર પાંચ વખત સુધી રજૂઆત કરેલી છે, પણ પરિણામ આવતું નથી. પ્રોબ્લેમ એ છે કે અમારે જે ડીપી છે એ ત્રણ સોસાયટી છે, એક ડીપી પર ત્રણ સોસાયટી છે, તો વોલ્ટેજ એકદમ લો પડે છે. રાત્રે એકદમ ડીમ થઈ જાય છે, પંખા પણ એકદમ સ્લો થઈ જાય છે અને પછી એકદમ ફાસ્ટ થઈ જાય છે. મારા ખુદના ઘરના જુઓ તો બે પંખા શોર્ટ થઈ ગયા છે. હમણાં હાલમાં 20 દિવસ થયા, મેં ત્રીજો નાખ્યો. હમણાં હાલની વાત કરું, સાહેબને ઘણી વાર રજૂઆત કરી, 2020નું જે છે અમે દિલ્હીમાં આપેલું તે પણ બતાવ્યું સાહેબને, જે ગુંજન સાહેબે આપેલું તે પણ, કે આજે આવીશું, કાલે આવીશું. હમણાં શુક્રવારના દિવસે પણ આવેલા તો સાહેબ કહેતી અમે આવીશું મંડેના દિવસે, સાહેબ આવ્યા નથી. જોગાણી સાહેબ